તો આ લોકો તો ડાયર વડા ખાવા જય માતાજી. મિત્રો કેમ છો બધા? તમે પણ મજામાં છો ને? હું પણ મજામાં છું. જો આજ તો આપણે બહુ વરસાદ પડ્યો, આમ બહુ સારો પડ્યો એમ કહેવાય, તો એ વાંધો નહીં. આગાહી પ્રમાણે તો આજ આપણે બંને વિશી ઘરે હતા એટલે આપણે દાળ વડા બનાવી વિશી. તો જો એના માટે આપણે સના લોટ લીધેલો છે અને આ ડુંગળી સુધારેલી છે અને આદુ મરસાલ પેસ્ટ છે અને ધાણા છે અને મેથી છે અને આ આપણી દાળ છે અને બાકી આપણા જે મસાલા હોય એ બધાય છે. તો આજ આપણે બનાવી છીએ દાળ વડા. તો આપણે બધી મિક્સ કરી લેવી પહેલાં, તો પછી એની આપણે જે અવડી અવડી નાની આમ ટીક્કી જેવી આવે એવી ટીક્કી બનાવવાની છે. એટલે દાળ વડા માટે જો તો આપણે પહેલા તો આમાં બધું મિક્સ કરી દઈશું. જો આપણે આદુ મરસાલ પેસ્ટ નાખી દીધી અને ડુંગળી નાખી દીધી છે ને, હવે આપણે ધાણા આમાં ઉમેરી દઈશું ને મેથી નાખી દઈશું આવી રીતે. તો આનો બધા એનો આપણે એમ મીડિયમ એવો લોટ બાંધવાનો છે, બહુ કઠણ નહીં એમ ઢીલો નહીં એવો. અને હવે આપણે દાળ ઉમેરી દઈશું. આપણે આ તળેલી દાળ આપણે લીધેલી છે, તમે ચણાની દાળ લ્યો તો પણ ચાલે. આપણે ચણાની દાળ લેવી તો એને આપણે પલાળવી પડે, પણ આપણે જે આપણે આ તૈયાર દાળ આવે છે એ લીધેલી છે એટલે એને કાંઈ પલાળવાની કે એવી કાંઈ માથાકૂ જ ન હોય. અને હવે આપણે આમાં બધા મસાલા નાખી દઈશું સ્વાદ પ્રમાણે, આપણે જે સ્વાદ માટે જે તીખાશના લેવા બધા. અને પછી પાણી ઉમેરી આપણે એનું આમ લોટ બાંધી એવું બનાવી નાખવાનું છે. તો સૌથી પહેલા તો જો ધાણા જીરું એક ચમચી નાખશું અને આ છે આપણી કોરી ચટણી, તો એક ચમચી ચટણી નાખી દઈશું. થોડુંક આખું જીરું પણ નાખશું તો એનો સ્વાદ સારો આવે. અને થોડીક હળદર નાખશું, બહુ જાજી નહીં આપણે, થોડું, કારણ કે આને આપણે ફૂલાવાના ન હોય એટલે હળદર નાખી તો ચાલે, પણ જો ફૂલાવાના હોય તો સોડા આવે તો કલર બદલી જાય એટલે આમાં હળદર આપણે હાલે. તો આપણે મીઠું નાખશું, મીઠું સ્વાદ પ્રમાણે જ નાખવાનું છે. આપણે જેટલું ખારું ખાતા હોય તો એટલું, આપણે થોડુંક વધારે ખારું ખાઈએ એટલે થોડુંક વધારે મીઠું નાખ્યું છે. અને લીંબુનો રસ આપણે જે ખટાશ માટે થોડોક લીંબુનો રસ પણ નાખી દઈશું. બધું આપણે જરૂર પ્રમાણે સ્વાદ મુજબ નાખી દેવાનું. અને હવે આપણે પાણી ઉમેરી અને મીડિયમ આપણે રોટલી જેવો લોટ નથી બાંધવાનો. જો આપણે આવા નાના નાના સૌથી પહેલા તો આવા બોલ બનાવી લેવાના છે, આવા નાના નાના જોવો તમે જોઈ શકો છો. અને પછી એને આપણે તેલમાં તળી અને થોડી ભી મારી અને ફરીને આપણે ટીક્કી ટાઈપનો આકાર આપવાનો છે, જેથી કરીને અંદર પણ સરસ મજાની સડી જાય વડા અને બહાર પણ સરસ મજાના સડી જાય. એટલે જો આપણે આવી રીતે આવા નાના નાના બોલ બનાવવાના છે. જો આપણે બધા બોલ બનાવી લીધા છે આવી રીતે, હવે આપણે એને તળવાના છે. આપણે તેલ તો ગરમ મૂકી દીધું છે, તો ફેર હવે આપણે આને તળવાની શરૂઆત કરી દઈએ. તેલ તો ગરમ મૂકી દીધું છે અને હવે આપણે ગરમ થઈ ગયું છે. હવે આપણે આ બોલને તળી લઈશું. પહેલા બહુ ફૂલ નથી તળવાના, થોડા થોડા, એટલે પછી એને પાછી આપણે ભીંગ મારીને આપણે જે ટીક્કીનો આકાર હોય એવો આકાર આપવાનો છે. તો આટલા બોલ પહેલા આપણે તળી લઈશું, મીડિયમ, બહુ નથી તળવા દેવાનું. જો આવી રીતે થોડા થોડા જ આપણે તળાવવા દેવાના છે. તો હવે આપણે આને લઈ લઈશું અને એવી જ રીતે આ બધા તળી લઈશું અને પછી એને આપણે થોડી થોડી ભી લગાવવાની છે. જો આપણે ઠરે પછી ભી સારી લાગે. જો આવી રીતે, જો આવી રીતે આપણે બધા ગોળ તળી લઈશું. જો તમે જોઈ શકો છો, જો આપણે સરસ મજાના આવા મીડિયમ, બહુ ફૂલ નથી તળાવવા દેવાના, જેથી કરીને આપણે જે આપણે ટીકિયાનો આકાર આપવાનો છે એ પણ અપાઈ જાય અને આ જે સરસ મજાના અંદર જે શેકાઈ જાય એટલા માટે આપણે ડબલ પ્રોસેસ કરવાની છે. તો જો આવી રીતે આપણે આ બોલ તળી લઈશું પહેલા અને પછી એને ટીકીનો આકાર આપી દઈશું. અને ગરમા ગરમ હોય ત્યાં જ આપણે ભી મારી દેવાની, એટલે જેથી આમ તરત જ આપણે તળાઈ જાય. જો આવી રીતે
તો આપણે બધાય બોલ તળી લીધા છે ને હવે એને આપણે આવો ટીકીનો આકાર આપવાનો છે જો આ રીતે આપણે થોડી ભીંગ લગાવશું એટલે સરસ મજાની એવી ટીકીનો આકાર બની જશે જો જો આપણે સરસ મજાની આ વડી તૈયાર કરી લીધી છે જો દાળ વડા તો હવે આપણે દાળ અંદર રાખી દીધેલી છે જો હવે આપણે ફરીને એને તળી લેવાના છે આવી રીતે પછી આપણે ખાવા માટે કમ્પ્લીટ કકડા હવે કકડા ખાવા દેવાના છે તો હવે આપણે તળશું ને એટલે એને એકદમ કકડા ખાવા દેવાના છે બહુ ફૂલ મીડિયમ તાપ ઉપર જ આપણે ગેસ રાખવાનો છે ફૂલ ગેસ નથી રાખવાનો થોડો કલર ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે જો આમ ચેક કરી લેવાનું હજી ગોલ્ડન કલર નથી થયો એટલે ત્યાં સુધી આપણે થોડી વાર રહેવા દઈશું જો આપણે આ તળાઈ ગયા છે ને એકદમ કકડા અને ક્રિસ્પી પણ બની ગયા છે આપણી જે વડી આપણે બનાવી હતી દાળ વડા એ સરસ મજાના ક્રિસ્પી બની ગયા છે તો જો જો કે સરસ આમ દેખાવમાં એ બહુ સરસ લાગે છે અને આમ ક્રિસ્પી પણ બની ગયા છે કકડા સરસ મજાના તો એવી રીતે આપણે બધાય તળી લેશું આને પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલર થવા દઈશું ત્યાં સુધી રહેવા દઈશું અને આ આપણા વડા જો એકદમ સરસ મજાના કકડા પણ થઈ ગયા છે અને સરસ દેખાવ પણ આવી રહ્યો છે ખાવા માટે અને જો કેવા સરસ મજાના દેખાવ આવે છે જો આપણા દાળ વડા કમ્પ્લીટ બની ગયા છે એકદમ સરસ મજાના અને આપણે હવે બેહી ગયા છે જમવા મોઢામાં તો પાણી આવે બહુ રસ આવે છે એમ થાય કેવા ટેસ્ટી બન્યા છે તો હાલો બધા દાળ વડા ખાવા જો કેવા સરસ દેખાવ આવે છે ને મસ્ત લાગે છે તો હાલો બધા જમવા દાળ વડા ખાવા અને આજ તો આપણે જો વરસાદ હતો ઘરે હતા નાનકડો એવો વિડીયો બનાવ્યો આપણે દાળ વડાનો તો તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય